કચ્છના સામખિયાળી પાસે એન્ફોર્સમેન્ટ વિભાગના ધરોડામાં ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનની મિલીભાગતનો પર્દાફાશ થયો છે। ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશન દ્વારા દર મહિને કરોડો રૂપિયાનું સ્ટીલ આયાત કરવામાં આવે છે। કંડલા બંદરેથી આવતા આ સ્ટીલને મહારાષ્ટ્રમાં વેચાણ માટેનો પરવાનો છે, પરંતુ કંપનીના અધિકારીઓએ વેટ ભર્યા વિના જ આ માલ ગુજરાતમાં વેચતા હોવાનું ખુલ્યું છે। ઇન્દોરમાં મુખ્ય ઓફિસ ધરાવતી આ કંપનીમાં વેટ ઉપરાંત એક્સાઇઝની ચોરી બહાર આવે તેમ છે। गुजरात में पोर्ट फेसिलिटी उपयोग करो पर अँ माल वेचाण पण थयुं छे एवा अमने एवा एविडन्स मळी आव्या। एना आधारे एवुं नक्की थाय छे के मुंबईना जे वेपारी छे एने गुजरात में रजिस्ट्रेशन नंबर लेवानी पण जवाबदारी उभी थाय। उपरांत में गुजरात में जे माल डिस्पेच कर्यो छे जे पोताने त्यां मंगाव्यो नथी पण जुदी जुदी जगह मोकल्यो छे तो एना सेल उपर वेरो भरवानी पण जवाबदारी उभी थाय। ઇન્ડિયન સ્ટીલ કંપનીનો 200 મેટ્રિક ટન લોખંડ કંડલા બંદરે પડ્યું છે, જેની કરની રકમ 32 લાખ રૂપિયા થાય છે। આ કંપની મુંબઈ માટે સ્ટીલની આયાત કરે છે, પરંતુ તેઓએ વેટ ભર્યા વિના જ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તેનું વેચાણ કર્યું છે। નંબર લેવાની જવાબદારી પણ ત્યાં નક્કી કરવામાં આવશે અને પછી જ ગાડી છોડવામાં આવશે। સરકારી વેરાની સલામતી માટે મુંબઈ બેઝ જે વેપારી છે એનો કેટલોક જથ્થો કંડલા પોર્ટ ઉપર પડ્યો છે એ અમે સરકારી વેરાની સલામતી માટે સીઝ પણ કરેલો છે, એના પર ટાંચ પણ મૂકી છે અને હવે એ ટૂંક સમયમાં આની ઇન્વેસ્ટિગેશન પૂરું થાય પછી કેટલી વેરો ભરવાનો થશે એ નક્કી થઈ શકશે। અમદાવાદ અને રાજકોટની વેટ વિભાગની કચેરીએ જામનગરમાં પણ અનેક પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કંપનીએ વેટ ભર્યા વિના જ માલનું વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે જરૂરી તપાસ બાદ મોટી કરચોરી બહાર આવવાની શક્યતા છે। મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ।